ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ગઈકાલે આપણે અંક પેટર્ન વિશે જોયું હતું, બરાબર ને? તો આજે પણ આપણે અંક પેટર્ન વિશે આગળ જોવાના છે. તો ચાલો જોઈએ. નીચેની વિકર્ષી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે? તો જો અહીં આપણને પેટર્ન આપેલી છે. કેવી પેટર્ન છે? વિકર્ષી પેટર્ન છે. એમાં આપણે ક્રમિક સંખ્યાઓ શોધવાની છે, બરાબર? કેવી રીતે? કે જે સંખ્યા આપી હોય એ સંખ્યામાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને આગળની સંખ્યા મળે એ આપણે શોધવાનું છે, બરાબર? તો જુઓ, તો ચાલો જુઓ હવે આગળ. એક નંબર, અહીંયા સંખ્યા જુઓ, 1, 3, 6, 10. હવે આ સંખ્યાઓ આપણે શોધવાની છે, બરાબર ને? આ ક્રમિક સંખ્યાઓ આપણે શોધવાની છે. તો જુઓ, 1, 3, 6, 10. તો આપણે 10 માં કેટલા ઉમેરશું તો આપણને અહીં આ સંખ્યા, એટલે કે આ 10 પછીની સંખ્યા મળે? બોલો જોઈએ. આપણે આ સંખ્યા શોધવાની છે. આ 10 પછી અહીંયા કઈ સંખ્યા આવશે એ આપણે શોધવાની છે. કેવી રીતે શોધશો આપણે? તો જુઓ, અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 3, બરાબર? તો જુઓ, 1 માં કેટલા ઉમેરીએ તો 3 મળે આપણને? 2. 1 માં આપણે 2 ઉમેરીએ તો આપણને કેટલા મળે? 3. તો અહીંયા આપણે લખશું 2, બરાબર? હવે જુઓ, 3 માં કેટલા ઉમેરીએ તો 6 મળે? 3 માં 3 ઉમેરીએ તો 6 મળે. હવે 6 માં કેટલા ઉમેરીએ તો 10 મળે? 6 માં 4 ઉમેરીએ તો 10 મળે, બરાબર? હવે આપણે આ સંખ્યા શોધવાની છે, બરાબર ને? 10 પછી કઈ અહીંયા સંખ્યા આવશે, ક્રમિક સંખ્યા, એ આપણે શોધીને લખવાની છે. તો અહીંયા આપણે કેટલા લખશું? તો આ પેટર્ન જુઓ, 2, 3, 4. તો અહીંયા કેટલા લખશું? 5, બરાબર? અહીંયા લખશું 5. હવે 10 માં 5 ઉમેરો, કેટલા થશે? 10 માં 5 ઉમેરશું તો 15, બરાબર ને? હવે 15 માં કેટલા ઉમેરશું? 6. તો 15 માં 6 ઉમેરીએ તો કેટલા મળે? 21. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 21. હવે 21 માં કેટલા ઉમેરવાના? 7 ઉમેરો. 21 માં 7 ઉમેરીએ તો કેટલા મળે? 28, બરાબર ને? તો અહીંયા કઈ સંખ્યા આવશે? 28. હવે 28 માં 8 ઉમેરો, કઈ સંખ્યા આવશે અહીંયા? બોલો જોઈએ, 36, બરાબર? હવે 36 માં 9 ઉમેરો, હવે 36 માં 9 ઉમેરો, કઈ સંખ્યા મળશે? 45, બરાબર? તો અહીંયા આપણે લખશું 45. હવે 45 પછી કઈ સંખ્યા આવશે એ શોધવું હોય તો શું કરવાનું? અહીંયા 45 ની નીચે કેટલા લખવાના? 10. એટલે કે આપણે 45 માં 10 ઉમેરશું તો આપણને 45 પછી કઈ સંખ્યા આવે એ મળે. તો આપણે આ 45 માં 10 ઉમેરીએ તો કઈ સંખ્યા મળે? કઈ 45 પછી કઈ સંખ્યા મળશે? 45 માં 10 ઉમેરશું તો પછી કઈ સંખ્યા મળશે આગળની? 50, બરાબર ને? તો મિત્રો, આ રીતે આપણે સંખ્યાઓ ઉમેરીને આગળની સંખ્યાઓ, એટલે કે ક્રમિક સંખ્યાઓ શોધતા જવાનું છે, બરાબર? તો મિત્રો, આ રીતે આપણે સંખ્યાઓની વિકર્ષી પેટર્નને આગળ વધારવાની છે. શું કરીને? સંખ્યાઓ ઉમેરીને, બરાબર? તો ચાલો આગળ જોઈએ. બે નંબર, જો આગળ બે નંબર સંખ્યાઓ જુઓ, 0, 2, 6, 12. હવે આ સંખ્યાઓ આપણે શોધવાની છે, બરાબર? આ ક્રમિક સંખ્યાઓ આપણે શોધવાની છે. તો જુઓ, 0, 2, 6, 12. તો અહીં કઈ સંખ્યા આવશે? કઈ સંખ્યા આવશે? બોલો જોઈએ. તો જુઓ, 0માં આપણે કેટલા ઉમેરીએ તો 2 મળે? 0માં કેટલા ઉમેરીએ તો આપણને 2 મળે જવાબ? 0માં આપણે 2 ઉમેરીએ તો જવાબ મળે 2. તો અહીં આપણે લખશું 2, બરાબર? હવે જુઓ, કેટલા છે? 2. તો 2 માં આપણે કેટલા ઉમેરીએ તો 6 મળે? 2 માં આપણે કેટલા ઉમેરીએ તો 6 મળે? 4. તો 2 માં આપણે 4 ઉમેરીએ તો કઈ સંખ્યા મળે? 6, બરાબર? હવે
છમાં કેટલા ઉમેરીએ તો 12 મળે? બોલો જોઈએ, છમાં કેટલા ઉમેરીએ તો 12 મળે? છમાં 6 ઉમેરીએ તો આપણને 12 મળે, બરાબર? હવે 12 માં આપણે કેટલા ઉમેરશું તો આપણને આગળની સંખ્યા મળશે? આ નીચેની પેટર્ન જુઓ, 2 4 6, તો અહીંયા કઈ સંખ્યા આવશે? 8, બરાબર છે, અહીંયા આવશે 8. હવે 12 માં 8 ઉમેરો, કેટલા મળશે આપણને? 20. તો 12 માં 8 ઉમેરીએ તો કેટલા આવે? કેટલા થાય? 12 માં 8 ઉમેરો કેટલા થાય? 20. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 20, બરાબર ને? હવે આગળ જુઓ, 20 માં કેટલા ઉમેરશો તો આપણને અહીંની આ સંખ્યા મળશે? 10. 20 માં આપણે 10 ઉમેરશો તો આપણને કઈ સંખ્યા મળશે? 30. તો અહીંયા આપણે લખશું 30, બરાબર ને? અહીંયા આપણે લખશું 30. અહીંયા કેટલા લખશું? 12, બરાબર ને? 30 માં 12 ઉમેરીએ તો કેટલા થાય? કેટલા થાય? 42, બરાબર ને? તો અહીંયા કઈ સંખ્યા આવશે? 42. હવે 42 માં કેટલા ઉમેરશું? 14, બરાબર. ચાલો 42 માં 14 ઉમેરો, કેટલા આવશે? 42 માં 14 ઉમેરીએ તો 56, બરાબર. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 56. ચાલો 56 માં 16 ઉમેરો, 56 માં 16 ઉમેરો, કેટલા થશે? 56 માં 16 ઉમેરશું તો કેટલા થાય? બોલો 72. કેટલા થાય? 72. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 72. 56 માં 16 ઉમેરીએ તો કેટલા થાય? 72. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 72, બરાબર. હવે આપણે આગળની જો સંખ્યા શોધવી હોય તો આપણે 72 માં કેટલા ઉમેરવા પડે? આપણે 72 માં કેટલા ઉમેરવા પડે? 18. કેટલા ઉમેરવા પડે? 18. તો ચાલો આપણે 72 માં 18 ઉમેરીએ તો કેટલા થાય? આપણે 72 માં 18 ઉમેરીએ કેટલા થાય? 90. કેટલા થાય? 90. તો 72 પછી કઈ સંખ્યા આવે અહીંયા? 90, બરાબર ને? બરાબર છે, સમજ પડી? સમજ પડી ને કે સંખ્યા કેવી રીતે શોધવાની છે? સમજ પડી? તો ચાલો આગળ જોઈએ. ચાલો હવે જુઓ આગળ, ત્રણ નંબર, અહીં સંખ્યાઓ જુઓ, 1, 3, 7, 13. સંખ્યા આપણે શું કરવાની છે? આ બધી સંખ્યાઓ શોધવાની છે, બરાબર ને? ચાલો, સમજ પડી કેવી રીતે શોધવાની છે તે? સમજ પડી ને? તો ચાલો અહીંયા કઈ સંખ્યા છે? 1. અહીંયા કઈ સંખ્યા છે? 3, બરાબર. તો આપણે 1 માં કેટલા ઉમેરીએ તો 3 મળે? 1 માં આપણે 2 ઉમેરીએ તો 3 મળે, બરાબર. હવે 3 માં કેટલા ઉમેરીએ તો 60 મળે? 3 માં 4 ઉમેરીએ તો આપણને 60 મળે, બરાબર. ચાલો 60 માં કેટલા ઉમેરીએ તો 13 મળે? 60 માં 6 ઉમેરીએ તો આપણને 13 મળે, બરાબર. હવે 13 માં આપણે કેટલા ઉમેરશું તો આપણને આ સંખ્યા શોધવાની છે ને? તો આપણે 13 માં કેટલા ઉમેરશું તો આપણને 13 પછીની આ ક્રમિક સંખ્યા મળે? બોલો બોલો, 13 પછી એની કઈ સંખ્યા આવશે? 13 માં કેટલા ઉમેરશું? 13 માં 8 ઉમેરશું આપણે, બરાબર ને? 13 માં 8 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? 13 માં 8 ઉમેરો, ચલો કેટલા થાય? બોલો જોઈએ, 21, બરાબર. 13 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 21. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 21, બરાબર ને? હવે 21 માં કેટલા ઉમેરશું? હવે આ પેટર્ન જુઓ, ચલો બોલો અહીંયા કેટલા લખશું? 10. હવે 21 માં 10 ઉમેરો, કેટલા મળશે? 21 માં 10 ઉમેરો કેટલા થાય? 31, બરાબર. તો અહીંયા આપણે લખશું કઈ સંખ્યા? 31. ચાલો 31 માં હવે 12 ઉમેરો, કેટલા થાય? 31 માં 12 ઉમેરીએ તો 43. કેટલા થાય? 31 માં 12 ઉમેરીએ તો 43. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 43, બરાબર. હવે જુઓ આગળ, અહીં આપણે લખશું 14, બરાબર. ચાલો 43 માં 14 ઉમેરો, 43 માં 14 ઉમેરશું તો કેટલા થશે? 57. કેટલા થશે? 57. તો અહીં કઈ સંખ્યા લખશું? 57. હવે 57 માં 16 ઉમેરો, 57 માં 16 ઉમેરશું તો કેટલા મળશે? કઈ સંખ્યા મળે?
सत्तावन में सौ उमरी तो बोलो जो कई संख्या तोतेर बराबर तो अहीं लखशू तोतेर सत्तावन में सौ उमरी तो के तोतेर थाय तो अहीं कई संख्या आवशे तोतेर बराबर हवे तोतेर पछीनी आ संख्या आपणे शोधवी होय तो आपणे तोतेर में केटला उमेरवा पड़े अठार उमेरवा पड़े बराबर ने आपणे तोतेर में अठार उमेरवा पड़े तो तोतेर में अठार उमेरीए तो तोतेर पछी कई संख्या मळे बोलो जो कई एकान कई संख्या मळे तोतेर पछी एकान केम के आपणे तोतेर में अठार उमेरीए तो कई संख्या मळशे आगळ एकाणु मळे बराबर चलो आगळ जुओ तो चलो जो आगे चार नंबर संख्या जो बे त्रण छ अग्यार आ संख्याओ आपणे शोधवानी छे बराबर ने हवे तो समझ पड़ी ने केवी रीते शोधवानी छे तो चलो जो अहींया कई संख्या छे बे अहींया कई संख्या छे त्रण तो बे मां आपणे केटला उमेरीए तो त्रण मळे बे मां आपणे एक उमेरीए तो आपणने मळे त्रण बराबर चलो त्रण मां केटला उमेरशुं तो छ मळे त्रण मां त्रण उमेरशुं तो आपणने मळशे छ हवे छ में केटला उमेरशुं तो अग्यार मळशे केटला उमेरवा पड़े छ में छ में आपणे पांच उमेरशुं तो आपणने मळशे अग्यार बराबर हवे अहींया अग्यार में आपणे केटला उमेरशुं तो आपणने अहींनी आ संख्या मळे अग्यार पछीनी बोलो आ पेटर्न जुओ एक त्रण पांच तो अहींया केटला लखशुं छ बराबर अहींया लखशुं आपणे छ चलो अग्यार में छ उमेरो अग्यार में छ उमेरशुं तो कई संख्या मळशे बोलो जुए सत्तर बराबर छे चलो सर आगर सत्तर में साठ उमेरो कई संख्या मळशे आगर चौबीस बराबर अहींया लखशुं चौबीस हवे चौबीस में नौ उमेरो कई संख्या मळशे चौबीस में नौ उमेरशुं तो तेत्रीस बराबर अहींया आपणे लखशुं तेत्रीस चौबीस में नौ उमेरीए तो केटला मळे तेत्रीस कई संख्या आवशे अहींया तेत्रीस चलो तेत्रीस में अग्यार उमेरो तेत्रीस में अग्यार उमेरशुं तो कई संख्या मळशे चुम्मालीस कई संख्या मळशे चुम्मालीस तो अहींया आपणे लखशुं चुम्मालीस चलो चुम्मालीस में तेर उमेरो चुम्मालीस में तेर उमेरो कई संख्या मळशे चुम्मालीस पछी अहीं कई संख्या आवशे चुम्मालीस में आपणे तेर उमेरशुं तो बोलो कई आवशे सत्तावन तो अहींया आपणे लखशुं सत्तावन बराबर ने चुम्मालीस में तेर उमेरीए तो केटला थाय सत्तावन तो अहीं कई संख्या लखी छे आ तो अहीं कई संख्या आवशे सत्तावन बराबर ने हवे सत्तावन पछीनी संख्या शोधवानी होय तो आपणे सत्तावन में केटला उमेरवा पड़े पंदर केटला उमेरवा पड़े आपणे सत्तावन में पंदर उमेरवा पड़े तो सत्तावन में पंदर उमेरीए तो पछी कई संख्या मळे सत्तावन पछी बोलो जोईए कई संख्या मळे बोतेर बराबर छे सत्तावन में पंदर उमेरीए तो कई संख्या मळे सत्तावन पछी बोतेर बराबर ने तो मित्रों समझ पड़ी मजा आवे छे ने चलो जुओ हवे आगळ संख्या पेटर्न में खाली स्थान पूर्ण करो तो मित्रों अहीं आपणे पेटर्न प्रमाणे आ खाली स्थान पूर्ण करवाना छे एटले के खाली जग्या पूरवानी छे तो जुओ एक नंबर चुम्मालीस पंचावन खाली जग्या सित्योतेर खाली जग्या चलो अहीं कई संख्या आवशे बोलो जुए कई आवशे अहीं छासठ बराबर अहीं आपणे खाली जग्या में लखशुं छासठ हवे सित्योतेर पछी आ खाली जग्या में कई संख्या आवशे अठ्यासी बराबर ने अहीं आपणे लखशुं अठ्यासी आगळ जुओ बे जो बे नंबर में बत्रीस क खाली जग्या छत्रीस ग खाली जग्या चालीस च चलो बोलो जुए शुं छे अहीं आपणे शुं करवानुं छे पेटर्न जोईने आपणे आ खाली जग्या पूरवानी छे एटले के आ खाली स्थान पूर्ण करवाना छे चलो बत्रीस क अहीं कई संख्या आवशे चौत्रीस ख बराबर ने चौत्रीस ख जुओ अहीं छत्रीस ग तो अहीं कई संख्या आवशे आड़त्रीस आड़त्रीस ग आड़त्रीस ग बराबर अहीं कई संख्या छे चालीस च
આગળ જુઓ ત્રણ નંબર દસ વીસ ખાલી જગ્યા ખાલી જગ્યા 160 ચાલો બોલો જોઈએ 20 પછી અહીં કઈ સંખ્યા આવશે બોલો કઈ 40 બરાબર છે સમજ પડી ગઈ લાગે છે હવે આખા જગ્યામાં કઈ સંખ્યા આવશે 80 બરાબર ને ચાલો આગળ જુઓ ચાર નંબર 61 ખાલી જગ્યા 81 ખાલી જગ્યા 101 ચાલો બોલો જુએ અહીંયા ખાલી જગ્યામાં શું આવશે જવાબ કઈ સંખ્યા આવશે 71 અહીંયા આપણે લખશું 71 બરાબર હવે હવે આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે 91 કઈ આવશે 91 હવે આગળ જુઓ પાંચ નંબર 27 ક ખ 31 ખ ગ ખાલી જગ્યા 39 ગ ચ ખાલી જગ્યા ચલો બોલો આ ખાલી જગ્યામાં શું આવશે કઈ સંખ્યા આવશે બોલો જવાબ અહીંયા શું આવશે જવાબ 35 ગ ગ બરાબર અહીંયા આપણે લખશું 35 ગ ગ હવે અહીંયા શું આવશે આ ખાલી જગ્યામાં જવાબ બોલો છે 43 ચ શું આવશે 6 બરાબર ને 43 ચ 6 બરાબર તો મિત્રો આ રીતે સંખ્યાની પેટર્ન જોઈને ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે સમજ પડી પડી ને સમજ તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો.